આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજના મોભી સતપંથ રત્ન એવા માવજીભાઈ ડાયાભાઈ ધોળોના અવસાન થતા પાટીદાર સમાજના દાનવીર દાતા સમાજને એકતામાં મહત્વનો ફાળો આપ્યો હતો સદગત પાટીદાર સમાજના શિક્ષણ આરોગ્ય ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સતપંચ સનાતન સમાજમાં સિંહ ફાળો રચ્યો હતો મૂળ કચ્છના અને વર્ષોથી પોતાની કર્મભૂમિ હરિપુરા ડાકોરને બનાવી ધંધાકીય ક્ષેત્રે ખેતીને મોટું મહત્વ આપી કચ્છમાંથી પચાસ થી પણ વધુ પરિવારોને સાથે લઈ ગુજરાતમાં પણ કચ્છનો ડંકો વગાડ્યો તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી કરીને સન્માન મેળવ્યું હતું સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજનું નામ રોશન કરનાર સ્વર્ગવાસી માવજીભાઈ ધોળોની વિચારધારા ક્રાંતિકારી હતી તેઓએ વિવિધ કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ સાથે રહીને કચ્છની સાથે હરિપુરા શિવનગર અને આ વિસ્તારમાં અનેક નિષ્ફળકી જ્યોતિ મંદિર અને ઉમિયા માતાજીના મંદિરો બનાવી મોટું યોગદાન આપ્યું છે હિન્દુ સમાજને એક કરીને આજે પણ ગુજરાતમાં કડવા પાટીદારો એક કરીને સામાજિક સમરસતામાં સિંહ ફાળો આપ્યો છે સદગતને શ્રદ્ધાંજલિ આપતા તીર્થધામ પ્રેરણાપીઠના ગાદીપતિ જ્ઞાનેશ્વર દાસજી મહારાજ ફેઝપુર આશ્રમના મહંત જનાર્દન હરિજી મહારાજ મહારાજ દિવ્યાનંદનજી મહારાજ તીર્થધામ ઘોરાણીએ માવજીભાઈના અવસાનથી સમાજે એક દાનવીર ખોઈ નાખ્યો છે તેમ કહ્યું હતું અંતિમ યાત્રા અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય પ્રમુખ અબજીભાઈ ધોળુ કચ્છ એકમના પ્રમુખ દાનાભાઈ ઘોરાણી ઈશ્વરભાઈ અરજણભાઈ ભગત મોરજીભાઈ ગોરાણી ગંગારામભાઈ પારસિયા જયંતિભાઈ લીંબાણી પ્રવીણભાઈ જાદવાણી કાંતિભાઈ ધોડુ રવજીભાઈ ધોડુ મફતભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ હરેશભાઈ પટેલ હીરાભાઈ ધોડુ સહિતના અગ્રણીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા સદગતના પરિવારના ભાઈલાલભાઈ ધોડુ અને પ્રવીણભાઈ ધોળુએ કહ્યું હતું અમારા વડીલ માવજી બાપાએ કરેલા ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે એમની રાહબર ધોળું પરિવારના ચાલતા રહેશે રિપોર્ટ બાય ભરત જોશી નખત્રાણા કચ્છ કચ્છ ટીવી ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો